સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાં બીજા તબક્કાનો વિધાનસભાની ત્રાણું સીટોનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે પ્રાંતીજ તલોદ તેત્રીસ વિધાનસભા સીટ ઉપર ત્રણ વાગ્યા સુધીમાં સત્તાવન પોઈન્ટ ઇઠોતેર ટકા મતદાન યોજાયું છે પ્રાંતીજ તલોદ બેઠકો પર સવારથી જ ધીમી ગતિએ મતદાન યોજાયું હતું તો ત્રણ વાગ્યા સુધી મતદારો દ્વારા સત્તાવન પોઈન્ટ ઇઠોતેર મતદાન કરવામાં આવ્યું હતું

ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા તલોદના વક્તાપુર ખાતે મતદાન કેન્દ્ર ખાતે જઈ લાઇનમાં સિતવાડા ખાતે મતદાન કર્યું હતું તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ પટેલે વાગરોટા ખાતેથી મતદાન કર્યું હતું જ્યારે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ હસમુખભાઈ કડિયાએ પણ નાની ભાગોળ ખાતેથી મતદાન કર્યું હતું નગરપાલિકા મહિલા કોર્પોરેટર પી હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું હતું ચૂંટણી પંચ દ્વારા એસી વર્ષથી વધુ ઉંમરના વડીલોને સન્માનપત્ર આપીને સન્માનિત પણ કર્યા હતા તો કેટલીક જગ્યાએ મત મથકોએ લાંબી લાંબી કતારો પણ જોવા મળી યુવાનો સહિત વૃદ્ધોએ પણ પોતે મતદાન કર્યું હતું અને તલોદમાં ત્રણ વાગ્યા સુધીમાં શાંતિપૂર્વક મતદાન યોજાયું હતું તેમજ છ એ ઉમેદવારોના ભાવિ આજે સાંજ સુધીમાં ઈવીએમ મશીનમાં કેદ થશે આજે પાંચ તારીખે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે અને છેલ્લા બાર વાગ્યાના સમય સુધી ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે રેકોર્ડ બ્રેક મતદાન થઈ રહ્યું છે મિત્રો મારા તમામ મતદારોને તમામ મારા ગુજરાત ગુજરાતવાસીઓને મારી અપીલ કે મિત્રો છેલ્લા ત્રણ દાયકાથી આ મત વિકાસની મત છે અને ફરીથી પણ વિકાસની મત આપવા માટે આ બધાએ ખૂબ મતદાન કરવું જોઈએ આ એક આપરો ચૂંટણીનો પર્વ હોય આપણે એક અવસર સમાણ ઘણી ત્યારે ખૂબ મતદાન કરીએ આ એટલું વોટિંગ થાય કે મતદાનથી કોઈ વંચિત ના રહે મતદાન કરવું ખૂબ જરૂરી હોય મતદાન વિકાસ માટે મત છે મિત્રો આવનારા ગુજરાત માટે મત છે એટલે બધાએ ખૂબ મતદાન કરી એવી આશા સાથે ભારત માતાકીય જય વંદે માતરમ ઉમેંગ રાવલ આર 4 યુ ન્યૂઝ સાબરકાઠા